એ રામ રામ મુખી બાપા. અરે રામ 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 રામ. બેહો બોલો, શું આવવાનું થયું? મુખી બાપા, હું તમને ઈ કહેવા આવી છું કે હા, કાનાભાઈ સરપંચને જરા સમજાવો કે આ પંચાયત બોલાવી રેવા દે. હા, લોકો વચ્ચે આબરૂના ધજાગરા કરવા છે ને. સરપંચની આબરૂ પર ઘા તો તમે કર્યો છે, અને હવે તમે મને કહો છો કે હું સરપંચને સમજાવું? મુખી, તમે ઈ વાતથી અજાણ છો કે આ કાના સરપંચે મારી આરે હું કર્યું છે. જ્યારે ચૂંટણીનો માહોલ હતો અને ગામમાં એની સભા બોલાવી હતી ને, ત્યારે ગામની વચ્ચે એણે મને ભૂખની બારસ કીધી હતી. ગામના આટલા લોકો વચ્ચે એણે મારી આબરૂ કાઢી હતી અને મારા ઘરને ગાંડી ડોશીના ઘર જેવું કીધું હતું, મારા દિયરને રખડેલ કીધો હતો. ત્યારે તમે ત્યાં બેઠા હતા ને મુખી બાપા, તો આ તો જોયા જેવું કહેવાય. કાના સરપંચની આબરૂ હોનાની અને અમારી કથીરની. તમારી વાત સાચી છે રાધાબેન, કે સરપંચે ગામની વચ્ચે તમારી આબરૂ કાઢી તમને ગમે એમ બોલ્યા, પણ તમે જે કર્યું એ પણ તો ખોટું જ છે ને. ખોટાની શરૂઆત જ સરપંચના ઘરેથી થઈ છે મુખી બાપા, તો પછી ખોટા સામે તો ખોટું થવું જ પડે ને. એટલે આ ખોટી લપ મૂકો ને મુખી બાપા, એક કામ કરો, તમે કાના સરપંચને અહીંયા બોલાવો અને કહી દો કે હામ હામે બેહીને સમાધાન કરી લે. રાધાબેન, હવે તો પંચાયતને વાવળ પોગાડી દીધા છે અને કાનો સરપંચ પણ ફૂફાફળો થયો છે, એટલે હવે પંચાયત તો બોલાવવી જ પડશે. હવે તમે પંચાયતમાં તમારી દલીલ મૂકજો, પછી જોઈએ જે થાય તે તમારા ભાગ્ય. ઠીક છે મુખી બાપા, તઈ બોલાવવા દો પંચાયત, જે ફેસલો આવે એ હોય મારી રીતે તૈયાર જ છું. હાલો ત્યારે, રામે રામ. રામ રામ. મુખી બાપા, ગામ લોકો, આજે આપણે કાના સરપંચની ફરિયાદનો ન્યાય કરવા બેઠા છીએ. એમની ફરિયાદ છે કે એમની દીકરી રતનને રાધીબેનના દિયર કેશવ ભગાડીને લઈ ગયો છે. બોલો, આ જ ફરિયાદ છે ને તમારી? હા મુખી બાપા, એ હરામખોર કેશવ મારી દીકરીને ભગાડીને લઈ ગયો છે. સરપંચ, આ બોલવામાં ભાન રાખો જરા, વાત વધારવી ન હોય ને તો જે રીતે વાત થતી હોય એમ વાત કરો. કેશવ, સરપંચ, તમે અંદર અંદર ઝઘડો નહીં કરો અને જરા શાંતિ રાખો. રતન, તું બોલ બેટા, તું કેશવ સાથે તારી મરજી થઈ ગઈ હતી કે પછી કેશવ તને જબરજસ્તી ભગાડીને લઈ ગયો છો? મુખી બાપા, કેશવ મને ભગાડીને નથી લઈ ગયો, હું મારી મરજીથી એની આરે ગઈ છું. અરે રતન બેટા, તું આ શું બોલે છે? અરે કેશવથી ડર્યા વગર જે સાચું હોય કહી દે. બાપુ, હું હા શું કહું છું, હું મારી મરજીથી કેશવ હારે ગઈ હતી, મારા ઉપર કોઈનું દબાણ નહોતું. સરપંચ, લ્યો થઈ ગયો તમારો ન્યાય. તમારી દીકરી જ કહે છે કે પોતાની મરજીથી ગઈ છે કેશવ જોડે. શું કહો છો પંચો? જો દીકરી કહેતી હોય એ સાચું બરોબર છે. બસ તો પછી થઈ ગયો ન્યાય, અહીં જ આ પંચાયત બરખાસ્ત કરવામાં આવે છે. ભાઈઓ, તમે તમારા ઘરે જઈ શકો છો. રતન, શું કામે આવી છે અહીંયા? ચાલી જાય થી. તારો બાપુ તારા માટે હંમેશને માટે મરી ગયો છે, નાઈ નાખજે એના નામનું. બાપુ,
તમને ખબર છે, હું નાની હતી ને ત્યારે કજિયો કરતી, ત્યારે તમે મારી ઉપર ગુસ્સો કરતા, મને ઝાપટ મારતા, પણ તમે મને ઘરની બહાર ક્યારેય નથી કાઢી મૂકી, અને અત્યારે તમે મને ઘરની બહાર કાઢી મૂકશો બાપુ. રતન, તું નાની હતી ને મારી મરજી વિરુદ્ધ તું જતી હતી, એટલે હું તારા પર ખાલી ગુસ્સો જ કરતો હતો, પણ આજ આજ તું મારી આબરૂ ઉપર ગઈ છે, હું તને માફ નહીં કરી શકું. બાપુ, તમે જેવું સમજો છો ને એવું મેં કાંઈ નથી કર્યું. આ બધા વાતું કરે છે કે હું કેશવારે ભાગી ગઈ છું, પણ ના બાપુ, હું કેશવારે ભાગીને નથી ગઈ. અમે આ ચૂંટણી હતી ત્યારે રાધાબેનનું ગામ વશે અપમાન કર્યું હતું, તો હું રાધાબેનની સાથે મળીને તમને સમજાવવા માંગતી હતી બાપુ. જ્યારે એક સ્ત્રીની ઇજ્જત ઉપર ઘા થાય ને ત્યારે એના મન ઉપર શું વીતે છે. બાપુ, મેં કેશવની હારે હજી લગ્ન નથી કર્યા. આ રાધાબેન તો એના ઘરમાં મને હગી બેનની જેમ રાખે છે. હા સરપંચ, મારા દેરેને તમારી દીકરીએ લગ્ન નથી કર્યા, અને એવું કોઈ કામ નથી કર્યું કે જેનાથી તમારી આબરૂને આજ આવે. મારા ઘરમાં હું રતનને મારી નાની બહેનની જેમ જ રાખું છું, એટલે મારી દીકરીએ જે પણ કંઈ કીધું ને એ હંધુએ સાચું છે. બાબુ, છતાં તમને એવું લાગતું હોય ને તો હું અત્યારે રાધાબેનની હારે એમના ઘરે જાઉં છું. જો તમને મારા ઉપર વિશ્વાસ આવે ને તો મને એમના ઘરેથી લઈ જાજો, નહીતર હું આખી જિંદગી એમના ઘરે એમની નાની બેન બનીને રહીશ. હાલો રાધાબેન. હા હા, જાઓ, અરે જાઓ, ચાલ. તમે ભલે અહીંયા આવ્યા હો, જે કંઈ પણ કેવું હોય ને મને કહેજો. ભાભી, શું થયું? શું કામ પધાર્યા છો અહીંયા? મારા મોઢાનું કંઈ સાંભળવું છે એટલે આવ્યા છો? અને હા, હવે રતન છે ને એ તમારી દીકરી હતી, પણ હવે આ ઘરની વહુ છે, અને આ ઘરની વહુ સામે છોકરો ઊંચા અવાજે વાત કરશે ને તો એ મને નહીં પોહાય, પછી ભલે એનો બાપ હોય. હા, આટલું સમજાવવા છતાં પણ તમને શરમ નથી આવતી કે અમારા ઘરમાં પાછા પગ લઈને આવ્યા છો? તમને શું લાગે છે હે કે તમે આવી રીતે મારા ઘરે વારંવાર આવશો એટલે અમે બીવી જાઉં? બીવે નહીં યા નહીં, આ હામી છાતીએ તમારી દીકરીને હું લઈ આવી અને એને પૂછી જોઉં કે આ ઘરમાં એને કોઈ દુઃખ પડે છે કે નહીં. બસ રાધાબેન, બસ, હું અત્યારે તમારી સાથે ઝઘડો કરવા નથી આવ્યો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને હું તમારી માફી માંગવા આવ્યો છું. મેં એક અબલા નારી સાથે અન્યાય કર્યો છે, એને ત્રાસ આપીને એનું અપમાન કર્યું છે, એનો મને ભારો ભાર પસ્તાવો થાય છે. આ ગામના એક સરપંચ તરીકે ગામની કોઈ બેન દીકરીને માન સન્માન આપવું જોઈએ, એના બદલે મેં રાધાબેન તમારું અને મારી દીકરીનું બંનેના દિલને ઠેસ પહોંચાડી છે. રાધાબેન,
આજે મને સમજાય છે કે કોઈ પણ એક સ્ત્રીનું અપમાન જ્યારે કોઈ મરદ માણસ કરતો હોય ને ત્યારે એના દિલ ઉપર શું વીતતી હોય છે. આખા ગામમાં મારી અને મારી દીકરીની વાતો થાય છે એ જ્યારે સાંભળું છું ને ત્યારે મને સમજાય છે. રાધાબેન, જે દિવસે હું તમારું અપમાન કરતો હતો, ગમે એવા શબ્દો તમને બોલતો હતો, ત્યારે તમારા દિલ ઉપર શું વીતી હશે? મને માફ કરી દો રાધાબેન. સરપંચ, તમારે આ માફી માંગવાની જરૂર નથી. અરે, મેં આ જે પણ કંઈ કર્યું ને એ બસ ખાલી તમને સમજાવવા કર્યું હતું કે એક સ્ત્રીનું અપમાન થાય ને ત્યારે એ સ્ત્રી અંદરથી ભાંગી જાય છે. અને હવે જ્યારે તમને તમારી ભૂલનો પસ્તાવો થઈ ગયો છે તો, અને બીજી વાત કે મારા ભાઈએ તમારી દીકરી સાથે લગ્ન કર્યા જ નથી. મારા ભાઈએ તમારી દીકરીને આંગળી નથી અડાડી સરપંચ સાહેબ, એટલે રાજી ખુશીથી તમે તમારી દીકરીને તમારા ઘરે લઈ જઈ શકો છો. હા હા રાધાબેન, મને પણ અત્યારે એવું જ વિચાર આવે છે કે મારી દીકરીના લગ્ન હું કેશવ સાથે ધામધૂમથી કરાવું. હાચું પપ્પા. હા બેટા. હા હા બેટા. રાધાબેન, કેશવ, હું મારી દીકરીને આજે મારા ઘરે લઈ જાઉં છું. ને કોઈ સારું મુહૂર્ત જોઈ લગ્નની તારીખ નક્કી કરજો અને મને કહેવડાવજો. આપણે બંનેના લગ્ન ધામધૂમથી કરાવશું. ભલે સર. અમે જઈએ છીએ. ચાલ બેટા. ક્યાં ખોવાઈ ગયો? હે? કઈ નહીં, હવે તો વાડીએ નહીં જવું પડે નહીં આ રતનને મળવા. હા, હવે બહાર નહીં મળવાનું થાય, હવે એ ઘરે જ આવી જાય. હવે તો ખીલે બંધાઈ ગયા નહીં. હું ભાભી તમે ઉભા રહો.